सीमा संतान का क्रमण होम एक्सपर्टी हमारे साथ है स्कूल कॉलेज का डॉक्टर कालिंदी पाठक आप सबने प्रणाम करिए जी आज का हमारा कार्यक्रम संस्कृत ने लग तो व्याकरण में संबंधित है जी रूप अने नाम धातु विषय आज हमें थोड़ा प्रकाश पाड़वाना है हम तो संस्कृत भाषा ने अपने प्राचीन भाषा तरीके जानिए क्रियापदों बनावानी अनेक प्रकार की तरकीबों प्रक्रियाओं छे आ प्रक्रियाओं में अपने दस लकार एटले के कुल छ कार अने चार एच एने तो बराबर जानिए छे परंतु हजू पण એમાં વિશેષ કેટલીક પ્રયુક્તિઓ છે સંસ્કૃતના વિદ્વાન આ છ કાળ ચાર ક્રિયાઓ મતલબ કે ચાર અર્થો એટલે કુલ દસ લકારોને વારંવાર પ્રયોજતા પરંતુ આ ઉપરાંત સંસ્કૃત ભાષામાં એ લોકો જેને પ્રત્યુત્પન્ન દિત્વ કહેવાય એવો જો કોઈ પ્રયોગ કરતા તો એને શ્રીરૂપ અને નામ ધાતુના નામે ઓળખવામાં આવતું વાક વ્યવહારમાં કોઈક સંભાષણ દરમિયાન અથવા તો જેમ કે ભોજના દરબારમાં કાલિદાસ ક્યારેક આ પ્રયોગ કરી લેતા કાલિદાસે પોતાના મહાકાવ્યમાં પણ વારંવાર આ પ્રયોગો કરી લીધા છે અને જ્યાં જેવી જરૂરિયાત પડે ત્યાં તેઓ ઓન ધ સ્પોટ જવાબ આપવો આજની ભાષામાં કહીશું તો એના માટે તેઓ જીવીરૂપ અને નામ ધાતુનો પ્રયોગ કરતા અમે જાણીએ છીએ ત્યાં સુધી જીવી રૂપ અને નામ ધાતુ એ સંસ્કૃત સાહિત્યની એક અનુપમ ભેટ છે કારણ કે ગુજરાતી સાહિત્યમાં કે આજના વિશ્વ પ્રસિદ્ધ એવા અંગ્રેજી સાહિત્યમાં કોઈ નામને પ્રત્યે લગાવીને નામની પાછળ અનુગ કે નામ યોગી લગાવીને એને ક્રિયાપદ રૂપે સાધવાનો કોઈ પ્રયત્ન થયો હોય એવું અમારી જાણમાં નથી કૃષ્ણ શબ્દને જો ગુજરાતીમાં આપણે જોઈએ તો કૃષ્ણ જેવું આચરણ કરે છે અથવા કૃષ્ણ વધ આચરણ કરે છે એવા સામાન્ય કહી શકાય તેવા પ્રત્યયો વપરાય છે પરંતુ સંસ્કૃતમાં જે જીરૂપ બને છે એ નામ ધાતુ બને છે કૃષ્ણાય તે ગરુડાય તે શેનાય તે એવા પ્રત્યયો ગુજરાતી સાહિત્યમાં અને અંગ્રેજી સાહિત્યમાં નથી આ દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યની જીરૂપ અને નામ ધાતુ એ એક વિશેષ પ્રકારની અનુપમ ઉપલબ્ધિ આ જગતમાં જોવા મળે છે જીરૂપ વિશે આજે મારી સાથે એસવી કોલેજના પ્રાધ્યાપિકા ડોક્ટર કાલિંદીબેન પાઠક છે એમણે બહુ જ સરસ વ્યવસ્થા કરી છે કે જીરૂપો શું છે જીરૂપો વ્યવહારમાં ઉપયોગમાં લેવા હોય તો એના માટે તમારે કઈ બાબતની કાળજી કે ધ્યાન રાખવું પડે જેને જોઈને આપણે તરત જ જીરૂપનો ઉપયોગ માત્ર સંસ્કૃતકનો જ કરી શકે કે આપણે શું કરી શકીએ એ બાબતનો આપણને વિશેષ પ્રકાશ પડશે તો હું કાલિંદીબેનને વિનંતી કરું કે આ વિશે ચોક્કસ એવો સરળતમ પ્રકાશ પાડે કે વાત વ્યવહારમાં જે થોડું ઘણો સંસ્કૃત જાણે છે તેવા વિદ્વાનો કે સંસ્કૃત અનુરાગી સૌ જગતના આ જે પ્રેક્ષક જણ જે જોઈ રહ્યા છે અમને તે બધા આમાંથી કંઈક એવું તરત જ અવગત કરશે કે એ લોકો પણ સમજી જશે કે જીરૂપ શું છે નામ ધાતુ શું છે તો હું કાલે નિબંધને વિનંતી કરું કે એ આપને જણાવો સૌથી પહેલા જીરૂપ કે નામ ધાતુ વિશે આપણે જો જાણવું હોય તો ભાષા શિક્ષણમાં એનું ક્યાં કયા તબક્કે કઈ રીતે એને શીખવા જોઈએ એ બાબત સ્પષ્ટ થઈ જવી જોઈએ તો ભાષા શિક્ષણમાં સૌથી પહેલા આપણે જયારે વાત વ્યવહાર કરતા હોઈએ છીએ જયારે વાતચીત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે વાક્ય બોલીએ છીએ એટલે ભાષા શીખવા માટે સૌથી પહેલા તો આખી વાક્ય રચના સમજાવવી જરૂરી છે એ વાક્ય રચના સમજી લીધા પછી આનુષંગિકપણે એ વાક્ય સમજતા હોય એના અંગત અંગ રૂપે પદોના પ્રકાર એટલે કે એ વાક્યમાં કેટલા પદો છે કેટલા પ્રકારના પદો છે
એ પદમાં આવતા પદોના લિંગ કયા છે, એ પદો કઈ પ્રકૃતિ અને કયા પ્રત્યયના સંયોગથી બનેલા છે, એનું વિભાજન કઈ રીતે થાય છે એ સમજણ પડવી જોઈએ, અને એની સાથે સાથે શબ્દ ભંડોળ કોષ જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે જયારે કોઈ પણ ભાષા આપણે જયારે શીખી રહ્યા હોઈએ ત્યારે વાક્ય રચના શીખવી જોઈએ, અને એના આનુષંગિક પણે આપણને પદોના પ્રકારની ખબર હોવી જોઈએ. હવે વાક્ય વિશે મહાભાષ્યમાં પતંજલિએ કહ્યું છે, એક લિંગ વાક્ય જેમાં ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય એવા પદોના સમૂહને વાક્ય કહેવાય છે. આ વ્યાખ્યા ઉપરથી ફલિત એવું થાય છે કે વાક્યમાં અન્ય પદોનો સમૂહ અને ક્રિયાપદ હોય છે. આ અન્ય પદોનો સમૂહ અને ક્રિયાપદ એ વિશે પહેલા ખબર હોવી જોઈએ. તો આપણે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં અને એવું ખબર છે કે નામ પદ, ઉપસર્ગ, નિપાત અને ક્રિયાપદ આ ચાર પ્રકાર આપણે માનીએ છીએ. પણ પાણિનીએ એના વ્યાકરણમાં પદોના બે જ પ્રકાર માન્યા છે, નામ પદ અને ક્રિયાપદ. તો પછી આપણે જે ઉપસર્ગ, અવ્યયો એ બધી જે વાત કરીએ છીએ એને ક્યાં લેવાના? તો નામ પદમાં જ ઉપસર્ગ અને નિપાતો એટલે કે અવ્યયોનો સમાવેશ થઈ જાય છે. એટલે વાક્યની અંદર પદોના મુખ્ય બે પ્રકાર છે, એક ક્રિયાપદ હોય છે અને બીજા જે પદોનો સમૂહ હોય છે એ બધા નામ પદ હોય છે. આમાં ક્રિયાપદ એ મુખ્ય છે, ક્રિયાપદ એ વાક્યનો પ્રાણ છે અને એ જ વક્તાને કહેવું ઉદ્દિષ્ટ હોય છે. નામ પદ એટલે સત્ય, સત્વ હોય, દ્રવ્ય હોય, કોઈ ઘટનાવાચક કોઈ શબ્દ હોય અને એની પરમાં સુપ પ્રત્યય લાગીને નામ પદ બને છે. અને ક્રિયાપદ અષ્ટાધ્યાયીને આનુષંગિક પડી એના અંગ રૂપે એક ધાતુપાઠની રચના પાણિનીએ કરી છે, એમાં ક્રિયાની વાચક પ્રકૃતિઓ એટલે ક્રિયાવાચક 1970 ધાતુઓ આપ્યા છે અને આ ધાતુની પરમાં તિંગ પ્રત્યયો લાગીને ક્રિયાપદ બને છે. આ જે તિંગ પ્રત્યયો છે એને 10 લકારના નામે પણ ઓળખવામાં આવે છે. એમાંથી 10 લકારમાંથી 6 જે છે એ કારણાવાચક છે અને 4 છે એ અર્થનાવાચક છે. મહેશભાઈએ હમણાં કહ્યું કે 6 કાળ અને 4 અર્થનાવાચક એવા પ્રત્યયો લાગીને ક્રિયાપદો બને છે. એનું કારણ એ છે કે કોઈ પણ ક્રિયા કાળના આધાર વગર બનવી શક્ય નથી. એટલે કોઈ પણ ક્રિયાની આપણે જયારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે કાળ તો આધાર હોવાનો જ. તો એ કાળ રૂપી આધાર છે એ આ તિંગ પ્રત્યયોથી કહેવાય છે. અને જયારે કોઈ કાળ વિશે વાત કરવી ઉદ્દિષ્ટ ન હોય પણ કોઈને કોઈ ક્રિયામાં પ્રવર્તવા રૂપી અર્થ આપવો હોય તો 4 જે અર્થ છે, આજ્ઞાર્થ છે, વિધ્યર્થ છે, આશીર્લિંગ છે, વિધ્યર્થ છે, ક્રિયાધિપત્યર્થ છે, આશીર્લિંગ અને વિધ્યર્લિંગ એ બંને એકમાં જ આવી જાય છે. તો આ 4 અર્થો ના પ્રત્યયો આ અર્થ આપતા પ્રત્યયોનો પ્રયોગ થાય છે. એટલે ટૂંકમાં 1970 ધાતુઓની પરમાં આ 10 પ્રકારના 10 લકારના પ્રત્યયો લાગીને જે ક્રિયાપદો સિદ્ધ થાય છે એ ક્રિયાપદો વાદ વ્યવહારમાં જે કઈ પણ વાત કહેવી હોય, જે કઈ પણ કહેવું હોય એ અર્થ પૂરેપૂરો પહોંચાડવા શક્તિમાન નથી. એવી કેટલી ક્રિયાઓ, એવી કેટલી વાતો થાય છે કે જે આ 10 લકારથી કહી શકાતી નથી. તો સીમિત એવા ક્રિયાવાચક ધાતુઓને વ્યાપ વધારવા માટે ભાષામાં જે કઈ પણ વાત થઈ રહી હોય એનો સમાવેશ એ અર્થછાયાઓનો આ ધાતુઓની પરમા પ્રત્યય લગાવીને સમાવેશ કરી લેવા માટે થઈને પાણિનીએ જે જુદી જુદી પ્રયુક્તિઓ વાપરી છે એમાંથી એક છે ઉપસર્ગોનો પ્રયોગ, બીજી છે શ્વી પ્રત્યયાંત રૂપોનો પ્રયોગ,
અને ત્રીજી છે નામ ધાતુઓનો પ્રયોગ. તો મારું એમ કહેવું છે કે કુલ ત્રણ બાબતો આપણે આજે ચર્ચાની ગણતરી હતી. ઉપસર્ગની વાત કરવી હતી, જેરૂપની વાત કરવી હતી અને નામ ધાતુની. પણ હું માનું છું કે ઉપસર્ગો વિશે તો સમાજ આદિ કાળથી એનો પ્રયોગ કરે છે, એની સમજ એને થોડે થોડે ધીમે ધીમે મળેથી થાય છે. જેમ કે એના માટે એક ગતિષ્ઠ એવું સૂત્ર પણ છે અને એમાં પ્ર પરા અ સં અનુ અવ નિસ નિ દુસ દુ એમ કુલ 22 ઉપસર્ગો છે. એનો આપણે વધારે એની ચર્ચા એટલી નથી કરતા કે જેમ કે કોઈ સ્થળ પ્રસિદ્ધ છે તો એમાં પ્ર ઉપસર્ગ છે, હજુ એને વધારે મારે ઉપસાવવું છે અથવા તો વધારે એની પ્રસિદ્ધિ માટે શું વાપરવું છે તો હું એને શું પ્રસિદ્ધ વાપરીશ, હજુ પણ મારે વિશેષ કઈ કેવું હોય તો અતિ પ્રસિદ્ધ વાપરીશ, એમ પરિવર્તન પરિણામ પ્ર પછી શું અવ અનુદાન અનુકરણ આ બધા ઉપસર્ગો તો નામની ક્રિયાની પૂર્વે વપરાય જ છે અને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. પરંતુ આપણે જે વાત કરવી છે એ દ્વિરૂપોની કરવી છે. દ્વિરૂપ નામની કે ક્રિયાની પૂર્વે નથી હોતું, એ એના પાછળ લાગીને એની એમાં નામના અને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. નામની પાછળ લાગવા વાળા આ પ્રત્યયો આપણા માટે આજે મહત્વનો મુદ્દો છે. એટલે આપ બેન ઉપસર્ગોને તો આપણે જાણીએ છીએ એમ, હવે આપ સીધા. હા, હું એ જ કહી રહી હતી કે જે ઉપસર્ગોથી સીમિત ક્રિયા ધાતુઓનો જે વ્યાપ વધારવાની જે પ્રયુક્તિ છે એ ધાતુની આગળ ઉપસર્ગ લાગે છે. જ્યારે ચ્વી પ્રત્યયાંત રૂપો જે છે જેને ચ્વ્યંત રૂપો કહીએ છીએ અને નામ ધાતુઓ છે એ જે પ્રકૃતિ પ્રાતિપદિક છે એની પરમાં પ્રત્યયો લાગે છે અને પ્રત્યયો લાગ્યા પછી કાં તો સીધા 10 લકારના જે પ્રત્યયો છે એ લાગે છે અથવા તો કૃ ભૂ અને અસનો અનુપ્રયોગ થાય છે. હવે આ જે ચ્વ્યંત રૂપો છે એની માટે એક વાર્તિક છે, અભૂત તદભાવે ચ્વી. જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોય, અભૂત જે ક્યારેય નહોતું પણ એનામાં તદભાવનું આરોપણ કરવું છે, એમાં એ ભાવ આપવો છે, એમાં એ દર્શાવવું છે, તો વાગ વ્યવહારમાં જ્યારે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુનું આરોપણ કરવામાં આવે તો એ આરોપિત વસ્તુવાચક શબ્દની પરમાં ચ્વી પ્રત્યય લાગે છે. અભૂત એટલે જે ક્યારેય નથી, એનું અસ્તિત્વ જ નથી, પણ જેનું અસ્તિત્વ કંઈક જુદી રૂપે છે, એનું જુદી રૂપે જ્યારે બતાવવું હોય ત્યારે આ પ્રત્યય લાગે છે. રઘુવંશમનું એક સરસ ઉદાહરણ છે, કાલિદાસે રઘુવંશમમાં સરસ પ્રયોગ કર્યો છે. અમુમ પુરઃ પશ્યસી દેવદારુમ પુત્રીકૃતો અસૌ વૃષભધ્વજેન. તો ત્યાં આગળ પુત્રીકૃતઃ અસૌ એ જે પ્રયોગ છે તો વૃષભધ્વજેન અસૌ પુત્રીકૃતઃ, ખરેખર સામે જે છે દેવદારૂનું વૃક્ષ છે, પણ એ દેવદારૂના વૃક્ષને શંકર ભગવાને દીકરો બનાવ્યું છે. અભૂત એ વૃક્ષ જે છે એ પુત્ર ક્યારેય નહોતું, એ વૃક્ષ જ છે પણ એને પુત્ર બનાવ્યું છે. જે પુત્ર નથી અભૂત તદભાવ, એને પુત્ર બનાવવું, આવું જ્યારે દર્શાવવું છે, આવો જ્યારે અર્થ આપવો છે ત્યારે પુત્ર શબ્દની પરમાં આરોપણ પુત્રનું કરવામાં આવે છે, પુત્ર ભાવ આરોપિત કરવામાં આવે છે. તો એ આરોપિત જે છે ભાવ, એ તદવાચક જે પુત્ર શબ્દ છે એની પરમાં ચ્વી પ્રત્યય લાગે છે. એટલે કે મારે એવું કહેવું છે કાલિંદીબેન કે સમાજમાં જે ક્યારેય હોતું નથી અને તેમાં એવો ભાવ આરોપવા માટે તેને એવો ભાવ આરોપીને એ મારું જ છે અથવા હવે આ છે એવું કહેવા માટે આ ચ્વીરૂપ પ્રયોજાય છે, બરાબર છે. હવે એ ચ્વીરૂપ બનાવવા માટેની જે અર્થછાયા કેવી બદલવી પડે છે, એમાં વ્યાકરણિક શું શું ફેરફારો કરવા પડે છે, કેવા પ્રકારના પ્રત્યયો એને જોડવામાં આવે છે એના વિશે આપ પ્રકાશ પાડો. દેવદારૂનું વૃક્ષ એ
ત્યારે પુત્ર હતું નહીં, પણ એ હવે પુત્ર છે એવો ભાવ એમાં પ્રગટ કરવાની વાત થઈ છે. તો એટલે એને આપણે ચ્વી રૂપ કહ્યું. તો સમાજમાં જે લોકો આ જોઈ રહ્યા છે એ પણ આજે બરાબર એ સમજે કે તમારી સામે કોઈ છે નહીં અને તમારા દીકરામાં તમારે આ એ પ્રકારનો ભાવ પ્રગટ કરવો છે. કોઈ દાખલા તરીકે અસ્વસ્થ એટલે પીપડો, એમાં તમારે એ પ્રકારનો ભાવ પ્રગટ કરવો છે. તો તમે ચ્વીરૂપ કેવી રીતે બનાવી શકો? જેમ એ દેવદારુના વૃક્ષને ભગવાને પુત્રનો પોતે પોતાનો પુત્ર નથી અભૂત જ્યારે નહોતો અને હવે એ પોતાનો પુત્ર છે એમ કહેવા માટે ચ્વીનો પ્રયોગ કર્યો. હવે એ ચ્વીરૂપનો પ્રયોગ કર્યા પછી એ દેવદારુનો વૃક્ષ વૃક્ષ નથી, એ તેમનો પુત્ર છે અને પુત્ર છે એના માટે એમણે ચ્વીરૂપ એના માટે વાપર્યું. પણ હવે એ ચ્વીરૂપ વાપરવા માટે એમણે કયા પ્રકારના એ વ્યાકરણિક પ્રયોગો કર્યા, કેવા ફેરફારો કર્યા એના વિશે આપ જરા પ્રકાશ પાડો. તો જે પુત્રીકૃત શબ્દ વપરાયો છે તો પુત્રનું આરોપણ, પુત્ર ભાવનું આરોપણ કરવામાં આવે છે. એટલે જેનું આરોપિત વસ્તુવાચક એ જે શબ્દ છે એની પર માચવી પ્રત્યય લાગે છે, દેવદારૂ છે ત્યાં નથી લાગતો. પુત્ર ભાવનું આરોપણ કર્યું છે એટલે એની એ પુત્ર શબ્દની પરમાં ચ્વી પ્રત્યય લગાડવામાં આવે છે. હવે જ્યાં આગળ ચ્વી પ્રત્યય લાગે એની પહેલાનો જે શબ્દ એટલે જે પ્રકૃતિ હોય એ અકારાંત કે આકારાંત હોય તો એને સ્થાને દીર્ઘ ઇકાર થઈ જાય છે. એટલે પુત્ર વત્તા ચ્વી એવું જ્યારે બને, પુત્રની પરમાં આપણે ચ્વી પ્રત્યય લગાડીએ એટલે પુત્રનો જે અકાર છે એ અકારના સ્થાને દીર્ઘ ઇકાર થઈ જાય છે અને પુત્રી શબ્દ બને છે. એટલે પુત્રી શબ્દ એ દીકરી કે કન્યા એવો અર્થ નથી આપતો, પુત્રી શબ્દ અર્થ આપે છે પુત્ર જેને માન્યો છે, પુત્ર જેને બનાવેલો છે, તે જેનામાં પુત્રત્વ પુત્ર ભાવ છે એ. અને આ જે પુત્રી એવો ચ્વી પ્રત્યયાંત શબ્દ બન્યો એની પરમાં હંમેશા ક્રુધાતુ, ભૂધાતુ અને અસ ધાતુના આ દસેય લકારમાં રૂપો વપરાય છે. એટલે ક્રુ, ભૂ અને અસ આ ત્રણ ધાતુ પરથી વિદ્યાર્થના, આજ્ઞાર્થના, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળના જે રૂપો બને એ રૂપ બનાવીને વાક્યમાં પ્રયોગ કરવામાં આવે છે. હવે અકારાંત શબ્દની પરમાં જ્યારે ચ્વી પ્રત્યય લાગે, અકાર, અકારાંત અને આકારાંત, તો એ અકાર અને આકારને સ્થાને દીર્ઘ ઇકાર થઈ જાય. પણ શબ્દ જો હ્રસ્વ ઇકારાંત હોય કે ઉકારાંત હોય તો પછી એની પરમાં ચ્વી પ્રત્યય લાગે તો ત્યાં કેવા ફેરફાર કરવાના, તો એ પણ વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. પટુ શબ્દ છે દાખલા તરીકે, કોઈ વિદ્યાર્થી પટુ નથી, હોશિયાર નથી, પણ એને ગુરુ છે એને પટુ કરે છે. પટુ એટલે ચતુર, હોશિયાર, ચપળ કરે છે. તો આ પટુ શબ્દ હ્રસ્વ ઉકારાંત છે, એની પરમાં ચ્વી પ્રત્યય લગાડો તો ઉકાર જે છે એ હ્રસ્વ ઉકારને સ્થાને દીર્ઘ ઉકાર થઈ જાય છે. એ જ રીતે અશુચિ, શુચિ કરોતી, જે અશુચિ પવિત્ર નથી, મલિન છે, પણ એને શુચિ એટલે પવિત્ર કરે છે. અથવા તો અશુચિ શુચિ ભવતી, જે મલિન છે એ પવિત્ર થાય છે, એ સ્વચ્છ થાય છે. તો ત્યાં શુચિ શબ્દ છે એ પવિત્રતા સૂચવે છે. શુચિ ભવતી પવિત્ર થાય છે. ખરેખર જે અશુચિ મલિન છે, અભૂત છે, જેના એનામાં શુચિત્વનું, શુચિ ભાવનું આરોપણ કર્યું છે, તો શુચિ શબ્દની પરમાં ચ્વી પ્રત્યય લાગ્યો, આ ચીમાં ઇકાર રહેલો છે તો એ ઇકારને સ્થાને શું પરિવર્તન કરવાનું? તો જો ઇકારાંત શબ્દ હોય તો એને સ્થાને દીર્ઘ ઉકાર થાય, દીર્ઘ ઇકાર થાય. ઉકારાંત શબ્દ હોય તો એને સ્થાને દીર્ઘ ઉકાર થાય. અને જો એ શબ્દ અકારાંત કે આકારાંત હોય તો એ અકાર કે આકારને સ્થાને ચ્વી પ્રત્યય પરમાં હોય ત્યારે દીર્ઘ ઇકાર થઈ જાય છે. એટલે શુચિ શબ્દ શુચિ બનશે, પટુ શબ્દ પટુ બનશે, અને પુત્ર શબ્દ છે, ગંગા શબ્દ છે, તો એની પરમાં ચ્વી પ્રત્યય જો આવે
તો ગંગી પુત્રી એવા રૂપો બની જાય છે. પછી ચ્વી પ્રત્યય અને ક્રુ ભૂ અને અસનો અનુપ્રયોગ થાય છે. મને અહીંયા એક વાત પણ કહેવાનું મન થાય છે કાલિંદીબેન, કે સારું થયું આપે એ વાતનો ઉલ્લેખ અહીં કર્યો કે અહીંયા પુત્રી શબ્દનો અર્થ કન્યા એવો કરવાનો નથી, કારણ કે આ ચ્વી રૂપ બન્યા પછી તેમાં દીર્ઘ ઇકાર ઉમેરાયો છે અને માટે એ પુત્રી એવો શબ્દ બને છે. નાટકમાં ક્યારેક ક્યારેક કોઈક નાનકડા સ્ટેજ પર સંસ્કૃત નાટક ભજવાતું હોય ત્યારે એવા મને ખ્યાલ છે કે કોઈક વાર ભૂતકાળમાં એવું બન્યું છે કે અહીંયા જેમ કે જોઈએ છીએ આપણે કે દેવદારૂનો વૃક્ષ એ પુલ્લિંગ શબ્દ છે, બરાબર, વૃક્ષ પુલ્લિંગ છે. ભગવાન શિવજી પણ પુલ્લિંગ શબ્દ છે. હવે તો બંને પુલ્લિંગ શબ્દોની સાથે અહીં પુત્રી એવું હોવું ન જોઈએ, અહીંયા પુત્ર એવું હોવું જોઈએ એમ કરીને એ નાટક કરવા વાળા, નાટક ભજવવા વાળા, અથવા તો થોડું જેને આ ચ્વીરૂપ વિશે ખ્યાલ નથી એવા લોકો પુત્ર કરી નાખે છે અને આ કંઈક પ્રિન્ટ મિસ્ટેક છે એવું કરી નાખે છે, પણ એ એવું નથી. એ આજથી આપ સૌ એના માટે જરા વાકેફ રહેજો કે આ ચ્વીરૂપ બન્યું છે એ નહોતું, એમાં એ ભાવ આરોપ્યો છે અને માટે એ પુત્રી એવું દીર્ઘ ઇકારાંતવાળું રૂપ બન્યું છે. અને સાથે સાથે એ વાત પણ અગત્યની બની છે કાલિંદીબેને જે કહ્યું તે એમાં હું થોડી વાત ઉમેરું કે જ્યારે વાક વ્યવહારમાં સંસ્કૃત પ્રયોજાતું હતું ત્યારે પટુ કરોતી તો એમાં ટમાં દીર્ઘ ઉ જે ભળે છે એના બોલાવાથી પણ ખબર પડી જતી હતી કે હવે આ માણસ ચ્વીરૂપનો પ્રયોગ કરે છે. અને શુચિ ભવતી એમાં શુચિમાં પણ દીર્ઘ ઇકારાંત ભળવાને કારણે ત્યાં ખ્યાલ આવી જતો હતો, વાક વ્યવહારથી પણ જાણી શકાતું હતું કે હવે અહીંયા આ માત્ર શુચિ શબ્દની વાત નથી, શુચિ કરોતી મતલબ કે પવિત્ર બનાવે છે, પવિત્ર બનાવે છે, અશુચિ ને શુચિ કરે છે, જે અપટુ પટુ નથી એને પટુ બનાવે છે. એટલે અભૂત તદભાવ જે ખરેખર અસ્તિત્વ નથી એનું આરોપણ અહીંયા થયેલું છે એ ઉચ્ચારણ પક્ષે પણ સ્પષ્ટ થઈ જતું હતું. એટલે વિદ્યાર્થીઓએ આ જ્યારે લેખિત સ્વરૂપે જ્યારે ફેરફાર કરે કે પુત્ર વત્તા ચ્વી પ્રત્યય ચ્વી પરમાં રહેતા જ આગળના અકારને સ્થાને ઇકાર થઈ ગયો, પણ જ્યારે એ વાગ વ્યવહાર કરે ત્યારે પણ એને એ પ્રકારે પુત્રમાં તો પુત્રી અકારનો ઇકાર થાય છે એટલે સ્પષ્ટ થઈ જશે વાત, પણ શુચિ જેવો શબ્દ હોય કે પટુ જેવો શબ્દ હોય જે ઇકારાંત છે એનો દીર્ઘ થાય છે, ઉકારાંત છે એનો દીર્ઘ ઉકારાંત બને છે, તો ઉચ્ચારણ પક્ષે પણ વિદ્યાર્થીએ ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે બોલે ત્યારે એ રસ એ દીર્ઘ સ્વર છે એવું સ્પષ્ટપણે થવું જોઈએ, શ્રોતાને એ લાગવું જોઈએ કે આ અહીંયા દીર્ઘ મને સંભળાયો, એ રીતે ઉચ્ચારણ થવું જોઈએ. અને આ ધ્વન્યાત્મક ફેરફારો છે એ ધ્યાનમાં લેવા જોઈએ. અને બીજું, વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જુઓ તો સૌથી પહેલા મેં હમણાં તમને કહ્યું કે નામપદ અને ક્રિયાપદ બે મુખ્ય ભેદ પડે છે. એમાં નામપદના જે કેવી રીતે બને છે કે પ્રાતિપદિક વત્તા સુપ્રત્યયો લાગીને નામપદ બને છે. અહીંયા તમે જે જોયું એ નામ જે નામરૂપા પ્રકૃતિ છે જે પ્રાતિપદિક છે, પુત્ર શબ્દ, શુચિ શબ્દ, પટુ શબ્દ, આ નામરૂપા પ્રકૃતિ છે, એ નામરૂપા પ્રકૃતિની પરમાં જ્વી પ્રત્યય લાગે છે અને પછી એની પાછળ પાછા ધાતુપાઠના જે ક્રિયાના વાચક ધાતુઓ છે એના એ ધાતુઓ લાગે છે ક્રુ ભૂ અસ, અને એ ધાતુની પાછળ પાછા દસ લકારના પ્રત્યયો લાગીને રૂપો સિદ્ધ થાય છે. એટલા માટે આ જે છે એ અત્યંત વિશિષ્ટ એવો પ્રયોગ છે. પાછું ચ્વી રૂપ છે એ વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ તદ્ધિત રૂપ બને છે. અને મહેશભાઈ એક બીજી બહુ સરસ વાત કહું તો આ જે ચ્વી રૂપો લાગે પછી આપણે ક્રુ ભૂ અને અસનો અનુપ્રયોગ એટલે એની સાથે હંમેશા એના રૂપો હોય જ, ક્રુનું રૂપ હોય, ભૂનું રૂપ હોય, અસનું રૂપ હોય, એ કોઈ પણ લકારનું હોય, પણ આની ક્રુ ભૂ અને અસ એ ધાતુઓની પરમાં તો સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો પણ આવી શકે, હેતવર કૃદંતના પ્રત્યયો પણ આવી શકે. તો જ્યારે તમે ક્રુ ભૂ અને અસનો અનુપ્રયોગ કર્યો અને એની પરમાં જ્યારે સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો આવે તો એ પ્રત્યયો આ
ચ્વીરૂપ હોય એ સમયે ચ્વીરૂપ શું ભાગ ભજવે છે એ પણ બહુ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, બહુ સમજવા જેવો છે કે જ્યારે ધાતુની પરમા સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય લાગે, ગત્વા કૃત્વા આવા પ્રત્યયો લાગીને ગત્વા જઈને કૃત્વા કરીને આવા રૂપો બને છે, પણ જો એની આગળ એ ધાતુની આગળ ઉપસર્ગ લાગે, અનુ ઉપસર્ગ લાગે, ભૂત્વા શબ્દ ભૂ વત્તાત્વા તો ભૂત્વા થાય, પણ એ ભૂની આગળ મહેશભાઈ અનુ ઉપસર્ગ લગાડો તો અનુભૂય થઈ જાય, બરાબર છે, કૃની આગળ ત્વા પ્રત્યય લગાડીને કૃત્વા કરીને સંબંધક ભૂત કૃદંત નું રૂપ થયું, બરાબર, પણ એની આગળ સમ ઉપસર્ગ લગાડો એટલે સંકૃત્ય એવું થઈ જાય, ત્યાં ત્વાની જગ્યાએ ત્ય થઈ જાય, એટલે વ્યાકરણિક દ્રષ્ટિએ આ જે પ્રત્યય છે એ બદલાઈ જાય છે. હવે જયારે ચ્વંત રૂપ છે, પુત્રી શબ્દ છે, પર્વતી શબ્દ છે, મલિની શબ્દ છે, આ ચ્વંત શબ્દો છે, એની સાથે જયારે કૃ ભૂ અને અસ મૂક્યા અને એની પરમાં જો સંબંધક ભૂત કૃદંત નો પ્રત્યય લગાડવો હોય તો તે સમયે આગળનું જે ચ્વંત રૂપ છે એ ઉપસર્ગો જેવું કામ કરે છે, બરાબર, કૃ ભૂ અને અસની પરમાં ભૂ અને કૃની પરમાં જે ત્વા પ્રત્યય હોય છે એ ત્વા પ્રત્યયની જગ્યાએ ય અને ત્ય થઈ જાય છે. જેમ કે પુત્રી શબ્દ છે એની પરમાં કૃ અને ભૂ ત્ય પ્રત્યય અથવા ય પ્રત્યયમાં પરિણમી જાય છે. પુત્રી ભૂત્વા એવું નથી થતું, પુત્રી ભૂય એવું થાય છે, પુત્રી કૃત્ય એવું થાય છે. એ જ રીતે પર્વતી ભૂય, પર્વતી કૃત્ય, મલિની ભૂય, મલિની કૃત્ય, એવું એવો એ પ્રકારનું ધ્વનિ પરિવર્તન ત્યાં જોવા મળે છે. એટલે વ્યાકરણિક દ્રષ્ટિએ પણ આ એટલો સુંદર એનું કોટી છે કે છે નામ રૂપા પ્રકૃતિ અને ચ્વી પ્રત્યય લાગતા એ તદ્ધિત કહેવાય, એની પરમાં પાછા લાગે ક્રિયાવાચક ધાતુઓ અને એના દસેય લકારના પ્રત્યયો લાગીને દસેય લકારમાં એના રૂપો ચાલે, એની પરમાં સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો લગાવો તો એ પાછા ઉપસર્ગો બની જાય, અને ખૂબ ટૂંકાણમાં કંઈક કહી દેવું હોય વૃષભ ધ્વજ અસૌ પુત્રીકૃત, આને દીકરો માને છે એમ કહેવું હોય તો પુત્રીકૃત શબ્દથી જ જે અર્થછાયા આપવી હોય એ અર્થછાયા આવી જાય છે. એટલે કે લાઘવનું લાઘવ અને સાથે સાથે ચ્વીરૂપ, આ બંને પ્રયોગો અહીંયા આપણે એક સાથે જોઈ શકીએ છીએ. અને આ જ એટલા માટે કહેવાય છે કે દસ લકારો ચાર, એમાં છ કાળ અને ચાર અર્થ, એ ઉપરાંતની જે વધારાની આ અર્થ છાયાઓ છે બે, કે જેને ઓન ધી સ્પોટ આપણે વાપરીને તમારો મનનો ભાવ અને તમારા ભાવને લાઘવ પૂર્ણ રીતે અને તરત જ એમાં સાંકળી લેવાની આપણી જે આ સરસ એક અત્યંત અદ્વિતીય, હું તો એને કહીશ કે અદ્વિતીય પ્રકારની જે આ વ્યવસ્થા સંસ્કૃત સાહિત્યમાં છે એ અન્ય કોઈ સાહિત્યમાં નથી, જે બેને આપણને આજે કીધી. બીજું એક વિશેષતા એ છે કે ચ્વીના વિકલ્પે સાત એવો પ્રત્યય જોવા મળે છે. જ્યારે અભૂત તદભાવેમાં આપણે ચ્વી પ્રત્યય જોયો કે નથી એનું આરોપણ કરવું હોય તો ચ્વી પ્રત્યય, અથવા તો મૂળ પ્રકૃતિ જ્યારે એમાં બદલાતી હોય ત્યારે ચ્વી પ્રત્યય, પણ મૂળ પ્રકૃતિ જ્યારે સંપૂર્ણ નાશ પામતી હોય, મૂળ પ્રકૃતિમાં જ્યારે સંપૂર્ણ પરિવર્તન આવી જતું હોય એવો અર્થ જ્યારે વક્તાના મનમાં રહેલો હોય, એવો અર્થ જ્યારે વક્તાને આપવો હોય ત્યારે ચ્વીના સ્થાને સાત પ્રત્યય લાગે છે. અગ્નિહી ભસ્મી ભવતી, હવે ભસ્મી ભવતી એ ચ્વંત રૂપ છે, પણ ભસ્મ પૂરેપૂરો ભસ્મ થઈ જાય છે, અગ્નિ બરાબર એનું સ્વરૂપ બદલી નાખે છે એવો અહીંયા મનનો ભાવ રહેલો છે, તો અગ્નિહી ભસ્મ સાત ભવતી, તો અહીંયા આગળ ચ્વી પ્રત્યયને કારણે
ભસ્મમાં જે અકાર છે એનો ઈ થયો નથી, ભસ્મ શબ્દની પરમાં સાત જોડી દેવામાં આવે છે અને આખો ભસ્મસાત એવો શબ્દ બને છે. ત્યાં આગળ ચ્વિના નિમિત્તે જે વ્યાકરણિક પરિવર્તનો થાય છે એ થતા નથી, પણ આવી કંઈક અર્થછાયા આ પ્રત્યય પણ લઈને આવે છે. એટલે ચ્વ્યંત રૂપ જે છે એ વ્યાકરણિક દ્રષ્ટિએ અત્યંત વિશિષ્ટ છે. અને તમે કહ્યું એમ બહુ લાઘવથી કંઈ કહેવું હોય તો કહી શકાય, અને એટલે જ આ ભાષાને સંસ્કૃત ભાષા કોઈ પણ તબક્કે તમે એને વધારે ને વધારે ધારો એટલી સંસ્કારી શકો, ધારો એટલી તમે ટૂંકમાં કહી શકો, ધારો એટલી વૈવિધ્યપૂર્ણ રીતે તમે કહી શકો, અને એની વિશેષતાને કારણે આ જે ભાષા દેવ ભાષા એને માટે સંસ્કૃત ભાષા સમકૃતા બહુ સરસ રીતે ઘડાયેલી છે. તમે એને જ્યારે જે રીતે તમારે અર્થછાયાને તમારે વ્યક્ત કરવી હોય એ રીતે તમે કરી શકો એવી ભાષા એવી પ્રયુક્તિઓ પાણિનીએ એના વ્યાકરણમાં વર્ણવેલી છે. એટલે કે ભાવને જરા પણ તકલીફ ના આવે, ભાવ સહેજ પણ બદલાતો નથી, એનો એ જ ભાવ અત્યંત લાઘવ અને સંક્ષિપ્તમાં ટૂંકમાં કહી દઈને પણ એ પોતાની અસ્મિતાને એ રીતે પ્રગટ કરે છે. એટલે આ ભાષા ભલે આજે લોકો એમ કહેતા હોય કે આમાં તો ચ્વી રૂપ છે, આમાં તો નામ ધાતુ છે, આ દસ લકારો એટલે શું, એ જેનું સંસ્કૃતત્વ છે. હા, અને એટલે જ એની અસ્મિતા છે. આ ભાષા એની ખુદની પોતાની અસ્મિતાને કારણે ભાષા એટલે જ કહેવાય છે કે તમે કેટલી રીતે કહી શકો છો, કેટલી સુંદર રીતે કહી શકો છો, કેટલું અલંકરણ કરી શકો છો, એમાં તમે જે ઉમેરવું હોય એ ઉમેરીને વ્યાકરણિક વિશેષતાઓ સાથે એને તમે કહી શકો છો અને સરસ રીતે ધાર્યો અર્થ સામે શ્રોતાને સુધી પહોંચાડી શકાય છે. એ દ્રષ્ટિએ આ ચ્વ્યંત રૂપ વિશિષ્ટ છે. બીજા આપણે ચ્વ્યંત રૂપોની સાથે જ વિપ્રત્યંત રૂપોની સાથે મહેશભાઈ નામ ધાતુના જે રૂપો આજે આપણે ભણવાના છે તો એમાં પણ એ જે નામ ધાતુના જે પ્રત્યયો જે છે એ પણ એ વિશેષતા છે કે એ પ્રાતિપદિકની પરમાં જ લાગે છે, નામ રૂપા પ્રકૃતિની પરમાં જ લાગે છે. સત્વ દ્રવ્ય ઘટના કે કોઈ વસ્તુનું વાચક જે નામ રૂપા પ્રકૃતિ છે એની પરમાં આ ક્યચ ક્યંગ અને ક્વિપ ત્રણ પ્રત્યયો જોડીને એ શબ્દને નામ ધાતુ બનાવી શકાય છે અને એની પાછળ પછી ક્રિયાપદના પ્રત્યયો તિંગ પ્રત્યયો લાગીને રૂપો થાય છે. મહેશભાઈ તમે આ વિશે સરસ સમજાવો તો વિદ્યાર્થીઓને એમાં મજા આવશે. બીજું એ કે આ બે પ્રયોગ સીમિત જે ધાતુઓ છે એનો વ્યાપ વધારનારી પ્રયુક્તિઓમાં ત્રણ ઉપસર્ગોનો પ્રયોગ, ચ્વ્યંત રૂપો અને નામ ધાતુ, એમાંથી ઉપસર્ગો તો ધાતુની આગળ જ લાગી જાય છે એટલે એને બદલે આપણે આજે આ બે બાબતો એટલે પસંદ કરી છે કે સત્વ દ્રવ્ય ઘટના કે કોઈ વસ્તુના વાચક નામ રૂપા પ્રકૃતિનો જ્યારે ક્રિયારૂપી અર્થ મેળવવા માટે ઉપયોગ થતો હોય એવો આ વિશિષ્ટ પ્રયોગ છે અને એટલા માટે આ બે મુદ્દાને આપણે અહીંયા પસંદ કર્યા છે. તો હવે નામ ધાતુ થકી કેવી રીતે ક્રિયાનો અર્થ અપાય છે એ આપણે મહેશભાઈ સમજીએ. હા, તો આપ નામ ધાતુને સમજાવો તે પહેલા ફરી પાછું હું એનું થોડું પુનરાવર્તન એ દ્રષ્ટિએ કરી લઉં કે ચ્વી રૂપો જોતા પહેલા પણ આપણે જોયું હતું કે આ નામને લાગતા પ્રત્યયો છે. આ એમ અહીંયા નામ ધાતુ એટલે પણ એવી જ બાબત છે કે હવે જે આમાં એ પોતે શબ્દ જ બતાવે છે કે નામને નામ અને ધાતુ બે શબ્દો છે, તો નામની પાછળ લાગતો ધાતુ અને એનાથી થતું રૂપ અથવા એનાથી સિદ્ધ થતો પ્રયોગ એટલે નામ ધાતુ. હવે આ નામ ધાતુ શબ્દ કેવી રીતે બને? નામ ધાતુ કુલ ત્રણ પ્રત્યયોથી બને છે. એમાં પહેલો જે પ્રત્યય છે એ ત્રણ પ્રત્યયોમાંથી જો પહેલો પ્રત્યય આપણે જોઈશું તો એ પોતાના માટે જ્યારે આપણે નામ ધાતુનો પ્રયોગ કરવો હોય ત્યારે ક્યચ પ્રત્યય લાગે છે. હવે આ ક્યચ પ્રત્યય લાગે ત્યારે ક્યચ પ્રત્યયમાંથી
એની પ્રકૃતિ છાયાઓને વ્યાકરણની દ્રષ્ટિએ દૂર કરવા કરતી વખતે જેમ કે એક ઉદાહરણ હું તમને આપું છું, રામઃ આત્મનઃ પુત્રમ ઇવ ઇચ્છતિ, કે છે રામ પોતાનો પુત્ર, હા રામ પોતાનો પુત્ર ઈચ્છે છે. તો આ બાબત મારે હવે નામ ધાતુ દ્વારા તમારી સામે રજૂ કરવી છે. તો મારે એમાંથી રામઃ શબ્દ તો મૂળ નામ છે, આખા વાક્યમાં કરતા છે, એટલે આત્મનઃ પુત્રમ ઇચ્છતિ. હવે આ ત્રણ શબ્દોને મારે બદલવા પડે, એક જ શબ્દ, હા આટલા બધા ત્રણ શબ્દો, એક બે અને ત્રણ, એ ત્રણે ત્રણના પરિવર્તન કરીને, એ ત્રણે ત્રણને એક જ સાથે મૂકીને મારે આવો ભાવ જગાડવો છે કે અર્થ આવી જાય એક જ ક્રિયાપદથી, એક જ ક્રિયાપદથી રામ પોતાનો પુત્ર ઈચ્છે છે એવો એક અર્થ આપી જાય. એના માટે આ ત્રણે શબ્દોને હવે હું ભેગા કરીશ. કેવી રીતે? તો સૌ પહેલા તો હું એનું એક, જેની ઈચ્છા છે, પુત્રની ઈચ્છા છે, તો જેની ઈચ્છા છે એ ઈચ્છાવાચક જે વ્યક્તિ છે પુત્ર છે. તો પુત્રની પરમાં ક્યચ પ્રત્યય લગાડી દેવાનો. પુત્ર પ્રકૃતિ છે, નામ રૂપા પ્રકૃતિ છે, એની પરમાં નામ ધાતુ સિદ્ધ કરનારો એક ક્યચ નામનો પ્રત્યય લગાડવામાં આવે છે. હવે ક્યચ પ્રત્યય લાગે એટલે કનો લોપ થશે, કનો લોપ થશે અને ય વધશે, પુત્ર વત્તા ય. હવે ચ્વ્યંત રૂપો સિદ્ધ કરતી વખતે જોયું હતું કે પાછળ ચ્વી પ્રત્યય રહેતા આગળના ઇકારનો અકારને આકાર હોય તો દીર્ઘ ઇકાર થઈ જાય, ઉકારનો દીર્ઘ ઉકાર થાય, ઇકારનો દીર્ઘ ઇકાર થાય, એમ અહીંયા પણ પુત્ર શબ્દ છે એની પાછળ નામ ધાતુ સિદ્ધ કરનારો ક્યચ પ્રત્યય રહેતા એનો ય છે એ પાછળ છે. તો આગળ જે પુત્ર છે એને અકારને સ્થાને દીર્ઘ ઇકાર થાય છે અને પુત્રીય એવો શબ્દ બને છે, જેની પરમાં સીધા 10 લકારના જે પ્રત્યયો છે એ ઉત્પન્ન થવા આવે છે. અને વર્તમાન કાળ ત્રીજો પુરુષ પરસ્મય પદનું એક વચનનું રામ કરતા એક જ વ્યક્તિ છે એટલે ત્રીજો પુરુષ એક વચનનો તિપ પ્રત્યય મુકતા પુત્રીયતી એવું ક્રિયાપદ બને છે. અને આ એક જ ક્રિયાપદ મહેશભાઈ, હાજી, આ એક જ ક્રિયાપદ પુત્રીયતી એટલો જ શબ્દ પોતાનો સંતાન, પોતાનો દીકરો ઈચ્છે છે એવી અર્થ છાયા આપી દેવા સમર્થ છે. એટલે કે આપણે જોયું કે નામ ધાતુ પુત્ર શબ્દ એ નામ છે, સંજ્ઞા છે, અને એ પુત્ર શબ્દમાં આપણે ક્યચ પ્રત્યયનો ક અને ચ નો લોપ કર્યો, પાછળ રહ્યો ય, યની પૂર્વે પુત્રમાં હતો અ, એ અકારને દીર્ઘ કર્યો. જુઓ, તમે જુઓ કેટલી સરળ વ્યવસ્થા છે. કોઈ પણ શબ્દ તમે લઈ લો, એમાં તમે સમજી લો કે પુત્ર શબ્દ છે, એવી રીતે ગરુડ શબ્દ છે. હવે હું પેલા પુત્રને સમજાવી દઉં, જે હમણાં જ બેને વાત કરી. તો પુત્ર શબ્દમાં પહેલો પુત્ર શબ્દ મારા માટે નામ છે, મારે એને ધાતુ લગાડવો છે. તો નામ ધાતુ બનાવવા માટે પુત્ર શબ્દ મેં લીધો, તરત જ પાછળ ક્યચ પ્રત્યય લગાડ્યો. ક્યચ પ્રત્યયમાંથી ક અને ચ નો લોપ થયો, બચ્યો અ. હવે અ એની સાથે જોડાય તે પહેલા પુત્રમાં જે ત્ર છે એને, એમાં રહેલો અ એ દીર્ઘ ઇકારને પામે અને દીર્ઘ ઇકાર બનતા પુત્રી એવું બને. પુત્રી બને પછી પાછળ ય જોડાય અને પછી પૂર્વે આપણે જોઈએ કે વાક્યનો કરતા એ એક વચનમાં છે, રામ પોતે ત્રીજો પુરુષ છે આપણા માટે અને પોતે એક વચન છે, અને માટે રામઃ પુત્રીયતી એવું રૂપ બનશે. એટલે કે હમણાં આપણે પૂર્વે જોયું હતું આત્મનઃ પુત્રમ ઈચ્છતિ, એ બધા ત્રણ શબ્દો નીકળી જશે અને માત્ર વધશે પુત્રીયતી. તો આ મિત્રો નામ ધાતુની અત્યંત વિશેષતા છે. બીજું મહેશભાઈ, કે નામ ધાતુ સિદ્ધ કરનારા જે ત્રણ પ્રત્યયો છે એટલે પ્રાતિપદિકની પરમાં આ ક્યચ, ક્યંગ અને ક્વિપ,
આ ત્રણ પ્રત્યયો લાગીને જે શબ્દરૂપ સિદ્ધ થાય છે એ નામ ધાતુ કહેવાય છે. ધાતુપાઠમાં જે ધાતુ આપ્યા છે એ નહીં, એ નામ ધાતુ બને છે. એટલે ધાતુપાઠના ધાતુઓ જે છે એ અર્થ આપવા માટે અપૂરતા હોવાને કારણે તમે નામની પરમાં આવા પ્રત્યયો લગાડીને નામ ધાતુ બનાવી શકો. અને જેમ ધાતુની પરમાં તિંગ પ્રત્યયો, 10 લકારના પ્રત્યયો લાગીને ક્રિયાપદ બને છે, એમ આ જે નામ ધાતુ બન્યો એની પરમાં આ 10 લકારના એટલે 6 કાળ અને 4 અર્થના પ્રત્યયો લાગીને ક્રિયાપદની સિદ્ધિ થઈ શકે છે. હવે તમે મહેશભાઈ જે કેચ પ્રત્યય સમજાવ્યો એ તમે હમણાં સમજાવ્યું કે પોતાને માટે જયારે કશીક વસ્તુની ઈચ્છા હોય એટલે એ અર્થમાં કચ્છ પ્રત્યય. હવે બાકીના તમે જરા વિદ્યાર્થીઓને વિશે હું એમને એ જ કહી રહ્યો છું કાલિંદીબેન કે નામ ધાતુ કુલ 3 રીતે સિદ્ધ થાય છે. એક પહેલું કાલિંદીબેને કહ્યું તેમ કે પહેલું જયારે વ્યક્તિ પોતાના માટે કંઈક ઈચ્છતો હોય, પોતે આમ ઈચ્છે છે, પોતે આવું કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે ત્યાં કચ પ્રત્યય લાગીને નામ ધાતુ બને છે. પણ હવે બીજી 2 રીતે પણ નામ ધાતુ બને છે, એના વિશે ફરી પાછું હું કાલિંદીબેનને કહું કે એમાંથી જે ક્યંગ છે એને પણ આપ જરા પ્રકાશિત કરો. ક્યંગ પ્રત્યય જે છે જ્યારે એમાં બીજી વસ્તુની ઉપમા આપવામાં આવે એની સાથે એના જેવું બનાવવામાં આવે તો એ અર્થમાં ક્યંગ પ્રત્યય લાગે છે. કોઈ ગુરુ હોય અને એના છાત્રને દીકરો બનાવતો હોય, પુત્ર જેવું આચરણ કરતો હોય તો ત્યાં આગળ પણ ક્યંગ પ્રત્યય લાગીને પછી જે રૂપ સિદ્ધ થાય છે, જેમ કે દાખલા તરીકે ગુરુહુ છાત્રમ પુત્રી કરો એને દીકરો બનાવે છે તો ત્યાં આગળ પુત્ર શબ્દ છે એની પરમાં ક્યંગ પ્રત્યય લાગશે. અહીંયા પણ ક અને ગ નો લોપ થશે અને પછી જે ધ્વનિ પરિવર્તનો થાય છે એ મહેશભાઈ સમજાવશે. તો બીજો જે નામ ધાતુનો પ્રયોગ અર્થમાં તો ક્યંગ પ્રત્યય લાગે ત્યારે જેમ બેને કહ્યું તેમ, પણ એમાં થોડું વધારે ને હું કહીશ કે અમુક ના જેવું આચરણ કરે છે. મારે એમ કહેવું છે કે કોઈ એક બાળકે નાટકમાં ભાગ લીધો છે અને એ બાળક હવે નાટકમાં કૃષ્ણના જેવું પાત્ર ભજવવાનો છે અને એના જેવું આચરણ કરવાનો છે, પણ મારે એ નાટકનો આખો સંદર્ભ જુદો છે, પણ મારે જો એના કોઈક છોકરો કોઈક બાળક કૃષ્ણ જેવું આચરણ કરે છે તો ઘણું બધું લાંબુ કહેવાને બદલે માત્ર મારે બાલક કૃષ્ણ ઈવ આચરતી આટલી બધી લાંબી વાત કહેવાને બદલે માત્ર હું એમ જ કહીશ બાલક કૃષ્ણાયતી, તો આ કૃષ્ણાયતેમાં એવું શું ભળ્યું કે મારે 3 શબ્દો કૃષ્ણ ઈવ આચરતી આ ત્રણે ને મૂકીને માત્ર કૃષ્ણાયતે એવું રૂપ બન્યું, એ નામ ધાતુથી સિદ્ધ થયું. કેવી રીતે જોઈએ આપણે કે હમણાં પૂર્વે આપણે જોયું કે એમાં ક્યચ પ્રત્યય હતો, અહીંયા ક્યંગ પ્રત્યય છે. ક્યંગ અહીંયા પણ એ જ પદ્ધતિ થશે કે મૂળ કૃષ્ણ શબ્દ રહેશે, એ કૃષ્ણ શબ્દની પાછળ ક્યંગ પ્રત્યય લાગશે, એ ક્યંગ જે પ્રત્યય છે એ ક્યંગ પ્રત્યયમાંથી ક અને અંગનો લોપ થશે, એમાં ય પ્રત્યય રહેશે, કૃષ્ણ શબ્દ એમાં એના પછી રહેશે ય, અને હવે જે કૃષ્ણ શબ્દમાં હણમાં રહેલો અકાર છે એ દીર્ઘ આકાર બનશે અને કૃષ્ણા શબ્દ થશે, એની પાછળ લાગશે ય અને એના પછી એને લાગશે પરસ્મયપદીને બદલે હવે અહીંયા આત્મનેપદીના પ્રત્યયો લાગે છે, તો આત્મનેપદીના તે ઇતે અંતે વાળા પ્રત્યયો લાગશે, કારણ કે કૃષ્ણ શબ્દ એ ત્રીજા પુરુષનું આપણને ઉદાહરણ જોવા મળે છે અને માટે કૃષ્ણ શબ્દમાં આકાર ઉમેરાતા કૃષ્ણ એની પેલા ક્યંગ પ્રત્યયનો ય અને પછી ઉમેરાતો તે, તો મૂળ આખો શબ્દ બનશે કૃષ્ણાયતે, કૃષ્ણના જેવું આચરણ કરે છે. આમ ક્યંગ પ્રત્યયથી પણ આપણે નામ ધાતુ સિદ્ધ કરી શકીએ છીએ. બીજા થોડાક ઉદાહરણો આપણે જોઈએ તો કૃષ્ણાયતે, ગરુડાયતે, યુવાયતે. અરે મને વિદ્યાર્થીઓ એવું કહે છે કે તમારે ત્યાં
માત્ર સ્વર્ગની અપ્સરાઓના અને એવા બધા વાર્તાલાપો તો બહુ હોય છે, પણ કોઈક એવું ઉદાહરણ તો ક્યારેક તમે આપો કે જેના કારણે ક્યારેક આપણે આમ ફિલ્મ અથવા તો ચલચિત્રનો પણ અનુભવ કરી શકીએ. તો મેં એમને કીધું કે લો એક બીજું ઉદાહરણ છે, ઐશ્વર્યા ક્વચિત અપ્સરાયતે. તો આમાં પણ આ જ વાત થઈ મિત્રો. તો એમાં આયતે પ્રત્યે લાગ્યો, જો ટૂંકમાં આપણે જોવું હોય તો એમાં આયતે પ્રત્યે લાગે છે, જે અકાર થયો દીર્ઘ એને આ ગણ્યો, યમ મુકાયો અને તે આયતે શોર્ટ કરવું હોય ટૂંકું જોવું હોય તો નામને આયતે પ્રત્યે લગાડો અને તરત જ ના જેવું આચરણ કરે છે. તો કૃષ્ણાયતેની જેમ અપ્સરાયતે ભરી ક્યારેક ક્યારેક આ ઐશ્વર્યા અપ્સરા જેવો અભિનય કરે છે. આ થઈ ગયું નામ થતું. હવે ત્રીજું રૂપ રહ્યું, કાલિંદીબેનને કહીએ કે એ ત્રીજા અને આપણા છેલ્લા રૂપનો પણ આપણી સામે થોડીક સ્પષ્ટતા કરીને આપણે આ નાનકડા ટોપિકને થોડાક પૂર્ણતા તરફ લઈ જઈએ. એક અંતિમ નામ ધાતુ બનાવવા માટેનો જે પ્રત્યય છે અને એ છે ક્વિપ પ્રત્યય. તો કાલિંદીબેન આપ ક્વિપ પ્રત્યય વિશે થોડી વાત કરો. જ્યારે પ્રકૃતિ નામરૂપા પ્રકૃતિની પરમાં ક્વિપ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે એ પ્રત્યયનો કોઈ અંશ બાકી રહેતો નથી અને આગળની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં એ ચોક્કસ પરિવર્તન કરે છે. જેમ કે પુત્ર શબ્દ હોય તો અકારને આકારને સ્થાને દીર્ઘ ઇકાર થઈ જાય, રૂકારાંત પ્રકૃતિ હોય તો નામધાતુના પ્રત્યય એની પાછળ લાગે ત્યારે રકાર થઈ જાય, ઓકાર અને અવકારાંત પ્રકૃતિ હોય તો એની જગ્યાએ અવ અને આવ થઈ જાય છે. એ જ રીતે જ્યારે ક્વિપ પ્રત્યય લાગે છે ત્યારે આગળની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં પણ ફેરફાર થાય છે અને આ જે પ્રત્યય છે એનો પૂરેપૂરો લોપ થાય છે, એ પ્રત્યયાંશ બાકી રહેતો નથી અને એની પાછળ તરત જ એટલે કે નામરૂપા પ્રકૃતિ કે જે અકારાંત હોય તો દીર્ઘ બની ગઈ છે એની પરમાં તરત જ તિંગ પ્રત્યયો લકારના પ્રત્યયો લાગી જાય છે, જેનું ઉદાહરણ મહેશભાઈ કહેશે. એટલે કે આ ત્રીજો આપણે જોયું કે અહીંયા પણ ક્વિપ પ્રત્યય લાગ્યા પછી અમુક વ્યક્તિ કે અમુક વસ્તુ આના જેવું આચરણ કરે છે, આના જેવું વર્તન કરે છે એમ કહેવા માટે આ ક્વિપ પ્રત્યય વપરાય છે. હવે ક્વિપ પ્રત્યય વપરાય છે ત્યારે એમાં આપણે પૂર્વે જોયું તેમ કે ક્યંગમાં પણ આપણે જોયું કે ક અને અંગ જતો રહ્યો અને અ બચ્યો, ક્યચમાં પણ જોયું કે ક અને ચ જતો રહ્યો અને ય બચ્યો. પરંતુ ક્વિપ પ્રત્યયની વિશેષતા એ છે કે ક્વિપ પ્રત્યય સર્વાંશે લોપ થાય છે. એનો અર્થ એવો થાય કે નામરૂપા પ્રકૃતિ મૂળ શબ્દ જ બચે છે, માત્ર નામ જ બચે છે. દાખલા તરીકે જોઈએ તો નાક શબ્દ એ સંસ્કૃતનો શબ્દ છે. મિત્રો અહીં ગુજરાતી શબ્દ નાકનો અર્થ આપણું નાક એ નથી કરવાનો, પણ નાક શબ્દ સંસ્કૃતમાં સ્વર્ગવાચક છે, સ્વર્ગને માટે નાક શબ્દ વપરાયો છે. સમજી લો કે સ્વર્ગના જેવું આચરણ કરે છે તો ત્યાં સ્વર્ગ શબ્દને નાક શબ્દ, આ નાક શબ્દમાં આપણે ક્વિપ પ્રત્યય ઉમેરીએ અને પછી નામ ધાતુ બનાવીએ તો નાકનો લોપ, હા નાક વત્તા ક્વિપ એનો લોપ, હા એ ક્વિપનો લોપ થઈ જશે અને માત્ર નાક રહેશે. નાક શબ્દને વર્તમાન કાળ પરસ્મીપદીના ધાતુ લાગશે અને તી લાગશે, નાક તી. બસ અહીંયા નાકતિ સ્વર્ગ જેમ આચરણ કરે છે, અશ્વતિ અશ્વની જેમ આચરણ કરે છે, કવયતિ કવિની જેમ આચરણ કરે છે, આ રીતે અહીંયા નામ ધાતુ સિદ્ધ થશે. તો હું માનું છું કે આપ સૌને અમારા તરફથી નાનકડો થયેલો આ ચ્વિરૂપ અને નામ ધાતુ પ્રત્યેનો થોડોક પ્રયોગ, એ વ્યાકરણિક છે પણ એક વિશિષ્ટ પ્રયોગ છે, અનુપમ પ્રયોગ છે, અદ્વિતીય પ્રયોગ છે અને સંસ્કૃત સાહિત્યનો આ એક અદ્ભુત પ્રયોગ છે એવું કહેવાય. આ બે પ્રયોગો માટે એ ખાસ યાદ રાખવાનું કે આ બંને પ્રયોગો ક્રિયાવાચક ધાતુઓથી જે અર્થછાયાઓ નથી કહી શકાતી એ અર્થછાયાઓને આવરી લેવા માટે નામરૂપા પ્રકૃતિની પરમાં આ પ્રત્યયો લાગીને ક્રિયાપદના અર્થને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને લાઘવપૂર્વક વિશિષ્ટ રીતે એક વાતને રજૂ કરવામાં આવે છે. એ દ્રષ્ટિએ આ ચ્વ્યંત અને નામધાતુના રૂપો છે એ વિશિષ્ટ છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.
અને ખાસ કરીને તો સંધાનના આ 22 કાર્યક્રમનો કે સંસ્કૃત સાહિત્યની આ અમૂલ્ય બાબતો જે અનુપમ બાબતો છે એ આ માધ્યમથી વિશ્વની સાથે આજે પહોંચી રહી છે. નમો નમઃ. નમો નમઃ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. જય જય.